કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો મજામાં હોવાની આશા સાથે આજે આપણે ફરીથી આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી તમારું હાર્દિક સ્વાગત કરતા ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 8માં આગળ વધીએ છીએ. આજનો ટોપિક સ્વાધ્યાય 8.3ના દાખલા અને કેટલાક ઉદાહરણ આપણે જોવાના રહેશે. ચલો તો ઉદાહરણ નંબર 11થી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 11માં એવું કીધેલું છે કે જે કોટ 85 અને કોટ 75ની કોસ 75ની જે વેલ્યુ છે એ જે ખૂણાઓ છે એ ખૂણાને તમે રૂપાંતર કરો અને 0થી તે 45 અંશમાં કન્વર્ટ કરો, એટલે કે રૂપાંતર કરો. ખૂણાની વેલ્યુ કિંમત બદલીને 0થી 45ની વચ્ચે લાવવાની છે. ચલો આપણે સૂત્ર જોઈ ગયા છીએ, તેનો ઉપયોગ કરીએ. કોટ 85ની કિંમત 90-5 અને કોસ 75ની કિંમત 90-15. આ જ સૂત્ર શા માટે? કારણ કે ખૂણાને જો ઘટાડવા હોય તો તમારે 3-10માં માત્ર એક જ સૂત્રનો આધાર છે, માત્ર એક જ સૂત્ર સિલેબસમાં છે. કોટ 90-થીટા એટલે કે ટેન થીટા અને કોસ 90-થીટા એટલે કે સાઈન થીટા. લો આ થઈ ગયું 5 અને 15 અંશના ખૂણા કે જેને આપણે રૂપાંતર જોઈતું હતું તે. ઉદાહરણ નંબર 11 અહીં પૂરું થાય છે. એકદમ સહેલું અને સોબર ઉદાહરણ છે, કશું અઘરું નથી. ચલો ઉદાહરણ નંબર 10 તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 10માં એક હિંટ આપવા માંગુ કે આ પ્રકારના દાખલા ગમે ત્યારે પૂછાય, ખૂણાના શોધવાના દાખલા ગમે ત્યારે પૂછાય, હંમેશા બંને બાજુના વિધેયને સમાન બનાવવાના. ખૂણો જે પ્રમાણે બદલે બદલવા દેવાનો, પણ બંને બાજુના વિધેય સમાન બનાવવા. જેમ કે અહીં કીધું છે કે 3a લઘુકોણ છે, સાઈન 3a નું મૂલ્ય, સાઈન 3a નું મૂલ્ય કોસ a માઇનસ 26 જેટલું છે. એક બાજુ સાઈન વિધેય છે, એક બાજુ કોસ છે, તો આપણે વિધેયને બદલી નાખીએ. કેવી રીતે વિધેયને બદલશું? તો કોસ 90-3 હે, અહીંયા પણ કોસ એ માઇનસ 26, પણ અહીંયા કશો ફેરફાર નથી. જો જે મિત્રોને અગવડતા પડતી હોય તે જોઈ લો. કોસ 90-A ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એ થવાથી આપણે અહીં ઉલટા ગયા છીએ, એટલે કે સાઇન એની કિંમત સાઇન 3A તો કોસ 90-3A એટલે કે કોસ 90-A મુજબ આ મુજબ અહીં લખાણ છે. ચલો બંને બાજુ વિધેય સમાન હોવાથી ખૂણાઓની સરખામણી કરી શકાય. 26ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ લઈએ, 3A ને ડાબી બાજુથી જમણી બાજુ, તો 90-26 એ પ્લસ 3A. માઇનસ હતા તો પ્લસ થઈ ગયા, માઇનસ હતા તો પ્લસ. 6, 9, 10 અને 11 116, 4A માટે A ની કિંમત 116/4. 4×2 = 8, 3 વધ્યા, 6 ઉપરથી નીચે લાવો એટલે 4×9=36 અંશ, તો એની કિંમત 29 જે આપણે શોધવાની છે. આપણો જવાબ ચકાસવા માટે ચેક કરી જોઈએ. 3A નું મૂલ્ય લઘુકોણ છે એટલે કે 29×3 લઘુકોણ થવા જોઈએ. 3×9=27, 3×2=6, 6×8 થઈ ગયા લઘુકોણ, 0 થી 90 અંશની વચ્ચે આવી ગયેલા છે. ચલો હવે આ જ રીતનો સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર 3, આ જ રીતે સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 3, કશો ફેરફાર નથી કરવાનો. એમનું એમ, બંને બાજુ જે વિધેયો છે એને સમાન બનાવવા અને દાખલાની કિંમત પૂરી કરવી. ટેન 2A છે, ટેન 3A નથી, તો ટેન 2A કોટ એ માઇનસ 18. ચલો બંને બાજુ સમાન વિધેય બનાવીએ. દીકરાઓ અહીંયા ટેન અને કોટ બંને એકબીજામાં રૂપાંતર થઈ શકે છે, અહીંયા પણ સાઇન અને કોસ બંને એકબીજામાં રૂપાંતર થઈ શકે છે.
સિલેક્શન આપણે કરવાનું છે. 10-2A ને કોર્ટમાં કરળો કન્વર્ટ કરવાનું થોડું સરળ રહેશે. કોર્ટ એને પણ 10માં કન્વર્ટ કરી શકાય, પણ એ થોડુંક અઘરું પડશે. સેમ ટુ સેમ અહીંયા આવી રીતે 3A ને કોસમાં કન્વર્ટ કરવાનું સહેલું પડશે, એટલા માટે આપણે કોસનો સહારો એટલે કે કોસમાં રૂપાંતર કરી જોયું. અહીંયા પણ સેમ ટુ સેમ, તો કોટ 90-2A ઇઝ ઇક્વલ ટુ કોસ એ માઇનસ 18. ચાલો અહીં બંને ખૂણાની સરખામણી કરતા એ માઇનસ 18, 2A ને જમણી સાઈડ, 18 ને ડાબી સાઈડ. 90-18 એ વત્તા 2A, 90, 8 ને 10, 0-8, 9-1, આ બાજુ 3A માટે 3A સોરી A ઇઝ ઇક્વલ ટુ 108 ના છેદમાં 3. 3 3 9, 1 વધ્યા ઉપરથી 8 એટલે કે 36°. એની કિંમત 36°. અહીં પણ આપણને એવું કીધું છે કે જે તમારો A જે છે એ લઘુકોણ થવો જોઈએ, 2A લઘુકોણ થવો જોઈએ. તો 36 × 2 કરો, 6 2 12 1 6 ને 7 72, તો આથી એ પણ લઘુકોણ આવે છે. આથી અહીંયા આપણા જવાબની સત્યાર્થતા નક્કી થાય છે કે આપણો જવાબ સાચો છે. ચાલો મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ અહીં સુધી. નેક્સ્ટ લેક્ચરમાં સ્વતી 8.3ના દાખલા આગળ ગણી રહીશું. ત્યાં સુધી જોતા રહો આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ, અને તમારો દિલથી ધન્યવાદ.